ડિપાર્ટમેન્ટ મુખ્યત્વે બે રીતે કચરો એકઠો કરે છે, ભીનો કચરો અને સૂકો કચરો. પરંતુ આપણે અલગ અલગ છ રીતે કચરો એકઠો કરીએ તો તેનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે. જેમ કે શાકભાજીનો કચરો, વનસ્પતિના પાંદડા, પ્રાણીના છાણ વગેરેમાંથી જૈવિક ખાતર બનાવી શકાય. અને આપણે જૈવિક ખાતર ન બનાવવું હોય તો તેમાંથી આપણે બાયોગેસ પણ બનાવી શકીએ, જે અમે અહીંયા બનાવેલ છે. અહીં આપણે બાયોગેસને સળગાવી પણ શકીએ છીએ. નહીં તો મીણબત્તી રાખતું. અહીંયા અમે બાયોગેસ બનાવેલો છે, તેમાંથી મિથેન નામનો વાયુ ઉત્પન્ન થાય છે, જેનો આપણે રાંધણ ગેસ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. સળગા ઉભારી સળગે છે. ત્યારબાદ સૂકો કચરો, જેમાં કાગળ પૂઠા વગેરેને રિયુઝ કરીને ફરી પાછા આ રીતે કાગળ તથા પૂઠા તૈયાર કરી શકાય. ત્યારબાદ કાગળનો આ રીતે વેસ્ટ આઉટ ઓફ ધ બેસ્ટ પણ ઉપયોગ કરી શકાય. ત્યાર પછી પ્લાસ્ટિકનો કચરો છે, તો પ્લાસ્ટિકના આ રીતે 450 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરીને આ રીતે ફરી પાછા પ્લાસ્ટિકના દાણા તૈયાર કરવામાં આવે છે અને નિમ્ન ગુણવત્તાવાળું પ્લાસ્ટિક બનાવી શકાય છે. ત્યાર પછી અહીં નીચે પ્લાસ્ટિક સળગે એટલે ઉપર ચેમ્બરમાં રહેલું પાણી ગરમ થાય છે, જેની વરાળ દ્વારા ટર્બાઈન ફરે છે, જેમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. ત્યારબાદ ધાતુનો કચરો, ધાતુને એક ચેમ્બરની અંદર અલગ કરવામાં આવે છે અને તેને ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાંથી ફરી પાછી નવી ધાતુની વસ્તુઓ બનાવી શકાય છે. ત્યાર પછી કાચનો કચરો છે, તો કાચને 2700 થી 3100 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરી ફરી પાછા આ રીતે ગ્લાસ, પ્રિઝમ વગેરે બનાવી શકાય છે. ત્યારબાદ ઇલેક્ટ્રિક કચરો, ઇલેક્ટ્રિક કચરાની અંદર ઇલેક્ટ્રિક વસ્તુની અંદર આ રીતે સર્કિટ હોય છે, જે બદલાવીને ફરી પાછો તેનો ઉપયોગ કરી શકાય છે.